શહેરના નાનાવરાછામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સાનુકૂળ વાતાવરણ મળે તે માટે દર્દીઓની સામે ગરબાના ગીત પર એરોબિક્સ કરવામાં આવ્યા હતા, જેને કારણે શારીરિક અને માનસિક રીતે દર્દીઓને ફાયદો થાય છે। કોરોના સંક્રમણના અજગરી ભરડામાં સમગ્ર સુરત શહેર આવી ગયું છે। દરેક વિસ્તારમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી ગયો છે। સુરત નાનાવરાછા વિસ્તારમાં આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સાનુકૂળ વાતાવરણ મળે અને કોરોના તળાવમાંથી હળવાશ અનુભવે તેવો વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું। દર્દીઓની સામે ગરબાના ગીત પર એરોબિક્સ કરાવવામાં આવી રહ્યા છે, જેથી દર્દીઓને શારીરિક અને માનસિક રીતે ફાયદો થાય તે હેતુથી અનોખું આયોજન કરવામાં આવ્યું છે। નાના વરાછા વિસ્તારમાં યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। કુલ 35 બેડનો ઓક્સિજન સુવિધા સાથેનું કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને મોટિવેટ કરવા માટે સૌથી વધુ પ્રયાસો ટ્રસ્ટના યુવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। કોવિડ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ તણાવ મુક્ત થાય તેના ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે। શહેરમાં ચારે તરફ કોરોનાના ડરનો માહોલ ઊભો થયો છે। જે વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તે વધુ ભયમાં હોવાનું જોવા મળે છે। સંચાલકો દ્વારા આઇસોલેશન સેન્ટરમાં એરોબિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું। રોજ અલગ અલગ કાર્યક્રમો આઇસોલેશન સેન્ટરમાં કરવામાં આવે છે, જેમ કે એક દિવસ હાસ્ય કલાકાર, યોગા, ખોડલ માતાની આરતી, મોટિવેશન સ્પીકર્સ, ગરબા તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। કોરોના સંક્રમિત દર્દીઓને આવી સ્થિતિમાં પણ જો મનોરંજન પૂરું પાડવામાં આવે તો તેઓ માનસિક તાણમાંથી મુક્ત થઈ શકે છે। પરિણામે જે સારવાર કરવામાં આવી રહી છે તેનાથી તેની રિકવરી વધુ ઝડપથી આવી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।